بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينصروا. يُرْقِمُ قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ શૈતાન ઝન રઝી રહીમ આપણી વાતચીત વક્ફ વિશે ચાલી રહી હતી અને આપણે એ જોયું હતું કે વાકિફમાં કઈ શરતો હોવી જોઈએ અને એ માણસ કે જે વક્ફ કરે છે અને એ માલમાં કઈ શરતો હોવી જોઈએ કે જેને વાકિફ વક્ફ કરવા ઈચ્છે છે હવે આપણે એ વિશે ચર્ચા કરીશું કે જે રોકો ઉપર વખ ફરવામાં આવે અને મોકૂફ અલય યા મોકુફ અરે હિમ અગર એક માણસ હોય તો મોકૂફ અલય અને વધુ માણસો હોય તો મોકુફર હિમ તો એ રોકોમાં કઈ શરતો હોવી જોઈએ તો સૌથી પહેલું તો એ કે મોકૂફ અલય જેના ઉપર વખ ફરવા ઈચ્છે છે એ મોયન હોવું જોઈએ મુભમ હોય તો વક્ફ બાતે થઈ જશે મોયનનો મતલબ શું છે કે માણસ બાકાયદા સીગામાં કે આ વસ્તુ હું વક્ફ કરું છું મસન અલી ઉપર મોહમ્મદ ઉપર ઝૈદ ઉપર એને માણસનું નામ લે અગર કે આ હું વસ્તુ વક્ફ કરું છું એક માણસ ઉપર હવે એક માણસ તો દુનિયામાં કરોડો માણસ છે હરેક ઉપર એક માણસ એવું લાગુ પડે છે તો આ વક્ સહી નહીં થાય એને વકફ કરવા માટે એ માણસને મોયન કરે યા એ જગ્યાને મોયન કરે કે દાખલ તરીકે કે આ વસ્તુનું વક્ફ કરું છું આ મસ્જિદ માટે મસ્જિદનું નામ લે યા મસ્જિદ કે ખાલી પણ મસ્જિદ મોયન થાય એમ નથી કરી શકતો કે નામ ના રહે અને કે હું આ વસ્તુને વક કરું છું એક માણસ માટે યા આ વસ્તુને કરું છું એક ગામના માણસ માટે એક ગામ ક્યું યા એક શહેર ક્યું યા એક માણસ કોણ એવું મોભમ હોય તો એ વક્ફ સહી નથી એ જ રીતે અગર કોઈ ખાસ વ્યક્તિ ઉપર એ વખરવા ઈચ્છે છે તો એ ખાસ વ્યક્તિને મોજુંદ હોવું જરૂરી છે એ નથી કરી શકતો કે એ માણસ બહુ વક કરે કે જે હોય જ નહીં દાખલા તરીકે કોઈ વક કરે કે આ વસ્તુનો વક કરું છું મારા એ દીકરા ઉપર કે જે મરી ગયો છે તો મરી ગયો છે અને મોજૂદ નથી મોજું નથી એના ઉપર વક્ફ નથી કરી શકતો યા કોઈ માણસ કહે કે આ વસ્તુનો વક કરું છું મારા એ પોત્ર ઉપર જે પાંચ નસો પછી પેદા થશે એ તો હજી છે જ નહીં તો જે ખાસ ઉપર વક્ફ કરે તો એ ખાસને મોજૂદ હોવું જરૂરી છે અગર એ મોજૂદ ન હોય તો પછી તેના ઉપર વક્ફ સહી નહીં થાય એ જ રીતે મોકૂફ લઈ અને જેના ઉપર વક્ફ કરે અગર માણસને ખબર છે કે આ માણસ વક્ફની વસ્તુને હરામ કામમાં વાપરશે તો હરામ કામમાં ખર્ચ કરશે હરામ કામમાં વાપરશે તો પછી જે છે એના માટે એ વક્ફ કરવું સહી નથી અગર ખબર છે કે માલને ગુનામાં એ ખર્ચ કરશે તો પછી વક્ફ યોગ્ય નથી એ જ રીતે અગર મોકૂફ અરે આમ છે અને મોકૂફ વક્ફે આમમાં છે કે ઘણા રોગો પર વક્ફ કર્યો છે એને કોઈ ખાસ નથી કર્યો તો એમાં જે છે મોજૂદ હોવું શરત નથી બની શકે છે હમણાં ના હોય પણ એવા હોવા જોઈએ કે જેની મુસ્તકબીરમાં હોવાની શક્યતા હોય તો પછી તેના ઉપર વક કરી શકે જેવી રીતે દાખલા તરીકે કોઈ કહે કે મારો મારી આ વસ્તુને હું ફોકરા ઉપર વક કરું છું અને ઇત્તેફાકના તોર ઉપર એ સમયે એ શહેરમાં કોઈ ફકીર હોય જ નહીં જો કે આમ બહુ ઓછું જ થાય પણ દાખલા તરીકે દાખલો બનાવવામાં તો કોઈ વાંધો નથી કે એ શહેરમાં કોઈ ગરીબ હોય જ નહીં પણ તો પણ વક કરી શકે છે કારણ કે ભવિષ્યમાં હોવાની શક્યતા છે ઠીક છે અત્યારે ફકીર નથી કોઈ કોઈ ગરીબ નથી પણ ભવિષ્યમાં હોવાની શક્યતા છે એટલે આ જગ્યાએ વક્ફે આમમાં કરી શકે છે કે જેના ઉપર વકફ કરે જ છે એ અત્યારે મોજૂદ ના પણ હોય પણ એવા હોય કે જેના હોવાની શક્યતા હોય તો તેના ઉપર વકફ કરી શકે છે પણ વક્ફે ખાસમાં ત્યાં તો એ હોવું જરૂરી છે કે અગર મોજૂદ ના હોય તો એ વકફ ના કરી શકે તો વફ વક્ફના અડકાનમાંથી આપણે ત્રણ વસ્તુ બાબતે ચર્ચા કરી હતી વાકેફ મોકૂફ અરે અને એ માર કે જેના ઉપર વક્ફ જેને મારને વક્ફ કરવામાં આવે હવે સીગો વક્ફમાં સીગો પણ જરૂરી છે ઘણી વસ્તુ એવી છે કે જ્યાં માત્ર નિયત નથી ચાલતી જો નમાઝમાં નિયત કાફી હોય છે મારા બા સીગો પડવો જરૂરી નથી હોતો પણ નિકામાં નિયત ના ચાલે નિયતની સાથે સાથે નિકાનો સીગો હોય તરાકમાં સીગો હોય એ જ રીતે વક્ફની અંદર પણ સીગો પડવો જરૂરી છે અને સીગામાં શરતો છે તેની વિગતો છે એટલે વફ કરવા સમયે માણસ આ બાબતે જાણકારી પ્રાપ્ત કરી રહી કેટલાક ઓલમાં જે છે એને કેટલાક મુશ્તૈદીન કારણ કે તકલીદ તો જે છે નહીં થઈ શકે અને મુશ્તૈદ પણ એ મુશ્તૈદી જામ્યુ શરાયત હોય અને જ્યારે મુશ્તૈદના ફતવામાં ઇખરાફ હોય તો પછી માણસ ફક્ત એ મુશ્તૈદની તકિદ કરી શકે કે જે આલમ હોય તો કેટલાક મુશ્તાદીન જે છે એ કહે છે કે અરબી પણ જરૂરી છે કેટલા કહે છે કે અરબી જરૂરી નથી સીગામાં તો સીગામાં જે છે જે શરતો છે તેની વિગતો છે તેના બાબતે માણસ જાણકારી પ્રાપ્ત કરી રહી જે મુશ્તાૈદીન તે તકલીદ કરે છે એ હિસાબથી એના અલાવા એ પણ જરૂરી છે કે જ્યારે વક્ફ કરે અને સીગાના ઉપરાંત જ્યારે માણસ વક્ફ કરે તો વક્ફ દાયમી હોય તો જ વક્ફ થશે એને એમ નથી કરી શકતો કે માણસ કહે કે આ વસ્તુને હું વક્ફ કરું છું બે વર્ષ માટે બે વર્ષ પછી પાછો રહી કે દસ વર્ષ માટે દસ વર્ષ પાછો રહી દઈશ વક્ફ નથી થઈ શકતું અલબત્તા આ વસ્તુ બીજાને કામોમાં થઈ શકે છે તેની ચર્ચા આગળ આવશે પણ વક્ફ આને નહીં કહેવાય અગર મુદ્દત મોયન થઈ જાય તો વક્ફ નથી થઈ તો વક્ત હંમેશા દાયમી હોય છે કે જેમાં પાછા એ માલ ના ફરવાની કોઈ શક્યતા હોતી નથી એ જ રીતે એહત્યાત વાજિબ એ છે માં વક્ફમાં એહત્યાત વાજબનો બુનિયાદ પર એ જરૂરી છે કે માણસ વક્ફ મશરૂત ના કરે બરકે શદ ના લગાડે માં કે માણસ કે મારું ફનાનું કામ થાય એ તો આ મારો માર વક્ફ છે યા હું હંમેશા સેહતમંદ રહીશ તો આ માર વક્ફ છે અને મશરૂ જે છે એ અત્યારે વાજિબને બિના પર વકફું નથી થઈ શકતો એ જ રીતે એમ નથી થઈ શકતું કે વાકિફ જે છે એ માલને પોતાના માટે વકફ કરે કે આ વસ્તુને વકફ કરું છું મારા પોતા માટે તો આ વકફ થઈ નથી વકફ હંમેશા પોતાના અલાવા માટે થશે પોતાના અલાવા કોઈ એક માણસ હોઈ શકે એક જૂથી એક કોમ હોઈ શકે અને સર્વ માણસો હોઈ શકે તો પોતાની જાતની અલાવા હોવું જોઈએ એ જ રીતે વાકિફ માટે એ જરૂરી છે કે વક્ફને પોતાની જિંદગીમાં કબજ આપી દે જેના ઉપર વક્ફ પડ્યો છે જે માણસ ખાસ છે તો તેના ઉપર અને આમ છે તો એના મુતાવલ્લીના હાથમાં કબજો આપી દે પોતાની જિંદગીમાં અગર વાકિફે વક્ફનો ઈરાદો તો કર્યો હતો પણ પોતાની જિંદગીમાં તેનો કબજો નહોતો આપ્યો તો પછી એ વક્ફ સહી નહીં કહી શકાય અને જરૂરી છે કે પોતાની જિંદગીમાં એ કબજો આપી દે વફ કરતી વખતે જ્યારે માણસ વફ કરે છે તો તેના માટે એ ગુંજાઈશ છે કે પોતાને મુતાવરી બનાવી દે યા કોઈ બીજા ખાસ માણસને મુતવલી બનાવી દે કે આ જગ્યાને વફ કરું છું ફનાના કામ માટે અને આની દેખભાળ જે છે એ જે હું કરીશ એ ફનાનો માણસ કરશે દાખલા તરીકે કોઈ પોતાનો બાગ જે છે એને વક્ફ કરે કે આ બાગમાં જેટલી ઇન્કમ થશે આમનો બાગ હોય યા ખજૂરનો બાગ હોય કે ઘણા માણસો પાસે મોટા મોટા બાગો હોય છે એ પોતાની જમીન છે કે આ જમીનથી જે જમીનને વફ કરું છું કે આની આમદની જે છે એ ગરીબોમાં ખર્ચ કરવામાં આવે આનો આનું ધ્યાન કોણ રાખશે હિસાબ કિતાબ કોણ રાખશે તો એના માટે પોતાને મુતાબજી બનાવી દે કે હું પોતે આનું ધ્યાન રાખીશ યા ફરાનો માણસ જે છે ધ્યાન રાખશે તો મુતાબજી પોતાને બનાવી શકે અને બીજા કોઈને પણ બનાવી શકે છે અલબત્તા અગર વકફે ખાસ છે તો તો પછી એ જ માણસ મુતાબ્બરી થશે કે જેના ઉપર વક્ફ ફરમાં આવ્યો છે જે રીતે માણસ જે છે જમીનને વક્ફ કરે કે આ જમીનમાંથી જેટલી ઉપજ થશે એ મારા દીકરા માટે વક્ફ છે અને આ જમીન વક્ફ છે કે એની ઉપજ જે છે મારા દીકરાને મળતી રહે તો પછી એ દીકરો જે છે મુતાવરી થઈ જશે પણ વક્ફે આમ હોય તો વક્ફે આમ માણસ પોતાને મુતાબરી બનાવી શકે છે અને વક્ફ કરનાર જે પોતે છે યા બીજા કોઈ માણસને મુતાબરી બનાવી શકે છે અને અગર માણસે પોતાને યા બીજા કોઈને મુતાવરી ન બનાવ્યો હોય ને એમ જ વક્ફ કરી દીધું હોય તો હવે એની દેખભાળ કોણ રાખશે તો હવે હાકીમે શરા એની દેખભાળ રાખશે કે એ મોયન કરશે કોઈ માણસને કે એ જે છે દેખભાળ રાખે અને મોકૂફ અમલાક જે પણ છે એમાં અગર મુતવલ્લી ના હોય અને એ વક્ફે આમ હોય તો તેના દેખભાળ જે છે એ હાકીમે શરાની તહેત થશે હાકીમે શરા જે છે એ એની દેખભાળ રાખશે તો માણસ ઈચ્છે તો પોતાને મુતાવર બનાવી શકે છે બીજા કોઈને મોયન કરી શકે છે પણ ન કરી અગર વક્ફે આમમાં તો પછી હાકીમે શરા જે છે એ તેની દેખભાળ રાખશે એ જ રીતે એ વક્ફ કે જે વસ્તુને વક્ફ કરી વક્ફે આમ ખાસ કરીને એમાં જે છે વક્ફે આમને જે માણસ વેચી નથી શકતો કારણ કે એ વસ્તુને બાકી રાખીને એનો ફાયદો પાડવાનો હોય છે પણ અગર એવી સુરત થઈ જાય કે જ્યાં એ વસ્તુ બિલકુલ ખરાબ થઈ રહી હોય એને વપરાશના કાબિ જ ના રહે તો હવે શું કરે તો આ જગ્યાએ અર્બત્તા વિગતો સાથે એ છૂટ આપવામાં આવે છે કે એ વસ્તુને વેચી અને એનાથી જે રકમ આવે તેને એવા કામમાં ખર્ચ કરવામાં આવે કે જે વાકિફના જે મકસદ છે એનાથી કરીબ કરીબ હોય યા તો એ જ મકસદમાં યા એનાથી કરીબ કરીબ હોય કે વાકિફે મસ્જિદ માટે ચટાઈઓ વકફ કરી હતી અને ચટાઈઓ ફાટી ગઈ ખરાબ થઈ ગઈ અને એવી થઈ ગઈ કે હવે વપરાશમાં નથી આવી શકતી તો દાખલા તરીકે એ આઠ દસ ચટાઈઓ હતી એને વેચી તો એટલા પૈસા આવ્યા કે બે નવી ચટાઈઓ આવી શકતી હોય દાખલા તરીકે તો આ ચટાઈ એ વાકિફનો ઇરાદો હતો કે ચટાઈ હોય કે જે મસ્જિદમાં નમાઝીઓને કામ આવે તો એવા અલબત્તા જેવી રીતે કહેવામાં આવ્યું કે આમાં વિગતો છે એટલે અમર કરવા પહેલાં માણસ જે છે એ થોડા વિગતોને પણ જાણી દે આદિમથી કે ફીકી કિતાબથી તો આ રીતે એ કરી શકે છે પણ અગે સામાન્ય સંજોગ છે બિલકુલ ચટાઈ સહી છે અને માણસ કહે કે નહીં હવે ચટાઈઓનો દોર નથી જો હવે જે છે મસ્જિદમાં કાર્પેટ બિછાવવું છે તો એ હેતુથી ચટાઈઓને ફેંકી દે યા કરી દે તો એમાં જે છે એ મસદો થશે એટલે વાકિફે જે વસ્તુને વક કરી છે તેને વેચી નથી શકતો મગર એમ કે કહેવામાં આવે કે હવે કેમ કે કાલીન આવી ગયું છે તો આ ચટ્ટાએ હવે વપરાશની રહી જ નથી તો પણ બની શકે છે કે અહીંયા હુકમ એવો હોય કે બીજી મસ્જિદને ટ્રાન્સફર કરે જે મુસ્તાહેદ જે ઇજાજત આપે છે ટ્રાન્સફર કરવાની ને જે ઇજાજત નથી આપતા કે નહીં એ જગ્યાથી તો આગળ પાછા નથી કરી શકાતી ત્યાં એ અલગ વાત થશે એટલે આમાં જ્યારે માસ્ટરો પેશ આવે એટલે માણસ જે છે એ વિગત માટે આલીમથી રજૂ કરી રહી અત્યારે એટલો સમયમાં નથી કે આપણે એ વિગતમાં જઈ શકીએ અચ્છા અગર માણસ એમ કહીને વક કરે કે આ વસ્તુને હું ઓલમા માટે વક કરું છું તો ઓલમાનો શું અર્થ રહેવામાં આવશે આમ તો ઓલમા આદિમની જમા છે અને આદિમ દરેક જાણવાવાળાને કે કહે એનો મતલબ તો ડૉક્ટરે આલીમ છે એન્જિનિયર આદિમ છે બીજો કોઈ કારીગર છે કોઈ વસ્તુ ઠીક કરવા જાણે છે એ પણ આદિમ છે તો આનો અર્થ શું રહેશું કે માણસે કીધું કે આ વસ્તુને હું ઓલમા માટે કરું છું તો કહે છે કે અહીંયા ઓલમાથી મુરાદ ઓર્માય દિન લેવામાં આવશે અને એ આદિમો કે જેનો સંબંધ મજબથી છે ઠીક છે બીજા લોકો પણ પોતાના ઇલ્ને એટવાથી આદિમ છે પણ વાકેફ જ્યારે કહે કે આ વસ્તુને ઓલ્મા માટે કરું છું એનો મતલબ એ હોય છે કે એ એનાથી મુરાદ જે છે એ ઓર્માય દિન છે અગર માણસ કહે કે આ વસ્તુ હું મસ્જિદ માટે કરું છું અને મસ્જિદનું નામ ના બતાવે તો તો પછી એ દરેક મસ્જિદ માટે ઇસ્તેમાલ થઈ શકે છે પણ અગર નામ બતાવ્યું હોય કે આ વસ્તુને હું ફનાણી મસ્જિદ માટે વક કરું છું તો પછી એ વસ્તુ જે છે એ મસ્જિદ પૂરતી જ જે છે ખાસ થઈ જશે એનાથી વધુ નહીં થઈ શકે એ જ રીતે અગર કોઈ માણસ કહે કે આ વસ્તુને હું સૈયદ શોહદા અને ઈસરામ માટે વક કરું છું એની માઉસ નેશા માટે તો પછી એ વસ્તુ ની જે ઇન્કમ હશે એ ઇન્કમને જે છે અઝાદારીના કામોમાં ખર્ચ કરવામાં આવશે અથવા તો હરમે મુતાહર એ મામસના સામના હરમે મુતાહરને રકતા જે કામો છે તેમાં ખર્ચ કરવામાં આવશે કે જ્યારે માણસે એમ કીધું કે આ બાગ જે છે એનો વફ કરું છું કે એના જે ફાયદાઓ થાય એની જે રકમ આવે એની જે આમદની આવે એ સૈયદ શોહદા રેસમમાં માટે વાપરવામાં આવે એના ઉપર વફ કરું છું તો એનો અર્થ એ થશે કે અઝાદારીમાં ખર્ચ કરવામાં આવે યા હરમેતાહર ને રક્તી બાબતો માટે વખ માટે ખર્ચ કરવામાં આવે બીજી પણ કેટલીક બાબતો હતી પણ એને બયાન નથી થઈ શકી પણ વખતના વિષયને આપણે અહીં સમાપ્ત કરીશું અને બીજા વિષય ઉપર આપણે આગામી દર્શમાં ચર્ચા કરીશું અસલામ વરમત વરકાતું